ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને સરકાર પણ ખેડૂતોના ઉત્કર્ષ માટે અનેક યોજનાઓ લાવતી હોય છે, પરંતુ તેમ છતાં આજે પણ અનેક ખેડૂતો દેવાદાર થઈને આત્મહત્યા કરતા હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે ખેડૂતોને દેવા મુક્ત કરવા બનાસકાંઠાના એક યુવકે આગળ આવી ખેડૂતોને સરકાર વચ્ચે સમન્વય કરવાનો પ્રયાસ કર્યો છે. આ છે દોલાભાઈ ખાગડા. દોલાભાઈએ બીએ સુધી અભ્યાસ કર્યો છે અને અત્યારે ખેતીની સાથે સાથે સમાજ સેવા કરી રહ્યા છે. દોલાભાઈ અત્યારે ખેડૂતોને દેવા મુક્ત બનાવવા માટેનું કામ કરી રહ્યા છે, પરંતુ તેમના આ સમાજ સેવાના કામ કરવાની ઢબ અન્ય કરતા અલગ છે. આજકાલ લોકો સમાજ સેવાના નામે સરકારને દબાણમાં લેવાનો પ્રયાસ કરતા હોય છે, ત્યારે દોલાભાઈ સરકારની સાથે રહીને ખેડૂતોની સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દોલાભાઈ દેવામાં ડૂબેલા હોય તેવા ખેડૂતોની માહિતી એકઠી કરી રહ્યા છે અને આ માહિતી સરકાર સુધી પહોંચાડી રહ્યા છે. ધર રોજગાર પડી ભાગ્યા હોય, ક્યારેક કોઈકને નોકરીઓ ચાલી ગઈ હોય, ક્યાંક ખેડૂતોને પાણીની સમસ્યા હોય, ક્યાંક અનાજની જે બિયારણની જે સમસ્યાઓ ભાવ ટેકાના નથી હોતા, એવી ઘણી બધી સમસ્યાના લીધે દિન પ્રતિદિન એ દેવા તળે દબાતા હોય છે અને એક કરજો ચૂકવા માટે બીજા કરજાની અંદર ફસાતા જાય છે. તો માનસિક ત્રાસી એ લોકો મળતા, ક્યાંક ને ક્યાંક બેંકોને રિકવરી એજન્ટો છે એ વારે ઘડીએ એમને પ્રતાડિત કરવામાં આવે છે, જેના થકી આ પગલાં ભરાતા હોય છે. તો અમારો એક જ ઉદ્દેશ્ય છે કે આવા લોકોને બચાવવા અને બેંક રિકવરી એજન્ટો જે પ્રતાડિત કરે છે એમનાથી એમને અવેરનેસ કરવા અને સાથે સાથે એમની જે ફાઇલો છે, એમની જે માહિતી છે, ભારત સરકાર વિત્ત મંત્રાલય પ્રધાનમંત્રી કાર્યાલય પહોંચાડી દેશના ખેડૂતોને દેવા મુક્ત બનાવવાનું અભિયાન છેડનાર દોલાભાઈ ખાગડા છેલ્લા 16 મહિનાથી આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે અને અત્યાર સુધીમાં ભારતભરમાંથી 12 લાખ જેટલા ખેડૂતોની માહિતી એકત્રિત કરી ચૂક્યા છે અને સરકારને આ માહિતી સુપરત કરી ચૂક્યા છે અને સરકાર આ ખેડૂતોને ચોક્કસથી મદદરૂપ બનશે તેવો આશાવાદ સેવી રહ્યા છે. ત્યારે અમારા ઉપર ખૂબ એટલું બધું દેવું હતું ને એવી પરિસ્થિતિ હતી કે બેંકના એજન્ટો હોય, બેંકો હોય, એમને પડતાળિત કરતી હતી, હેરાન કરતી હતી, જેવું મુશ્કેલ હતું એવી પરિસ્થિતિની અંદર અમને ઉંફ અને લાગણી મળી, એ લોકોનો સંપર્ક કર્યો, એના પછી અમે ફોર્મ ભર્યું અને ફોર્મ ભર્યા પછી અમને સર્ટિફિકેટ મળ્યું અને અત્યારે કોઈ હેરાન નથી કરતું. અને અમારા જેવા કેટલા યુવાનો છે એમને મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે તમારા ઉપર કરજ ગમે તે પ્રકારનું હોય તો તમે કરજ મુક્ત ભારત અભિયાનની અંદર જોડાવો, તમે ફોર્મ ભરો, એનું સર્ટિફિકેટ તમે મેળવો અને 100% સરકાર તમારું દેવું સંપૂર્ણ માફ કરશે. પણ દેવામાં ડૂબેલા ખેડૂતોની લાચારી સૌ કોઈ જાણે છે, પણ કોઈ આગળ આવીને તેમને મદદરૂપ થવા અને માર્ગદર્શન આપવાનું કામ કરતું નથી, ત્યારે દેવાભાઈની આ પહેલ ખરેખર સરાહનીય કહી શકાય. બ્યુરો રિપોર્ટ, TV13, હકથી ગુજરાતી.